તિરંગા યાત્રામાં જોડાવા અરવલ્લી જિલ્લા કલેક્ટરની અપીલ. અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાવા માટે જિલ્લા કલેક્ટરની અપીલ છે. આપણી આન બાન અને શાન સમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી કરીએ. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી. હું કલેક્ટર અરવલ્લી, જેમાં આપ બધાને ખબર છે દર વર્ષની જે રાષ્ટ્રીય પર્વ આવી રહ્યું છે 15 ઓગસ્ટ, એ જ દિવસે 1947માં ભારત આઝાદ થયું હતું, આઝાદ દેશ તરીકે દુનિયામાં પરચમ લહેરાવ્યું હતું. સમય આવી ગયું છે ફરીથી તિરંગા યાત્રાનું. તિરંગા જે આપના બધાના ગર્વ, ગૌરવ, આપણે બધાની ઓળખ, આ તિરંગાને આપને ઘરમાં, આપની દુકાનમાં, આપની જે એકમ હોય, જ્યાં આપ બેસતા હોય, ત્યાં ગર્વથી લહેરાવીએ, એ ત્યાં ફરકાવીએ, આપને ઘર ઉપર આપની પહેચાન ફરકાવીએ. સાથે સાથે હું અપીલ કરું છું કે 13 ઓગસ્ટ કાલે સાંજે 4 વાગે ઓધારી તલાવ મોડાસાથી તિરંગા યાત્રા નીકળવાની છે. એમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમંગસભેર બધા નાગરિકો જે છે મોડાસાના અને આખા અરવલ્લી જિલ્લાના જોડાય અને આપને તિરંગા યાત્રામાં જોડાવીને આપને આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ. કહેવામાં આવ્યું છે કે શહીદોની ચિતા પર હર વર્ષ લગેંગે મેલે, વતન પર મરને વાલો કા બાકી યહી નિશા હોગા. તો આ દિવસ છે કે આપને શહીદોને યાદ કરીએ. તો આવો બધા મળીને, જેમ પહેલે ના થઈ હોય એવી તિરંગા યાત્રામાં આપણે બધા સહભાગી થઈએ. જય હિન્દ, જય ભારત.